गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मैं प्रेम विद्या मंदिर हाई स्कूल से दक्षा में आज कक्षा 8 में सब्जेक्ट गुजराती में चैप्टर 12 रावण नो मिथ्याभिमान पढ़ा रही हूँ। रावण नो मिथ्याभिमान, मिथ्याभिमान એટલે કે ખોટું અભિમાન, આ કાવ્યનો પ્રકાર છે કથા કાવ્ય। તે કાવ્યના કવિનું નામ છે ગિરધર। તેમનો જન્મ 1787 માં વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો। તેમનું અવસાન 1852 માં થયું હતું। તેમને આ પિતાનું નામ ગરબણદાસ હતું। તેમણે ગિરધર યુક્ત રામાયણ અને રાજસૂયયજ્ઞ આ એમના જાણીતા પુસ્તકો છે। ગિરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું મિશ્ર રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે। સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવને આપેલું ત્રંબક નામનું ધનુષ મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ ઉપાડી શકશે તેની સાથે તેમની પુત્રી સીતાના લગ્ન થશે। લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો અને તેણે પોતાના બળનું અભિમાન કરી યુવા પ્રેત ધનુષ પાસે ગયો, પણ ધનુષ ઉપડ્યું નહીં અને તે ધનુષી તળે દબાઈ ગયો। તેની ભારે ભગીતી થઈ। તે પ્રસંગનું અહીંયા કવિએ કાવ્યમાં સુંદર રીતે વર્ણન કર્યું છે। આપણે પહેલા કાવ્યનું ગાન કરીશું। અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણે રાજ અજાજનક તે સોપણ કર્યું છે કહે મુજને આજ। તબ મિતે હે ત્રંબક દેખાડ્યો રાવણ ને તત્કાળ એ જાપ ચરાવે તેને આરોપે વરમાળ। એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાજ કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય। મેં અમર બંદીવાન કીધા મોરા પડબડીઓ સત્ય કંદુકની બેડે ઉછાળું મેરું મંત્રાચર પર્વત પૃથ્વી ઉંદી કરી નાખો પલક માને દીધા બ્રહ્માંડ જાપ ચઢાવું તો એ ધનુષ ના સાવાર। એમ અઘણા વચન બોલી પછી ઉડ્યો રાવણ રાજ વસ્ત્ર આભૂષણ સંભાળીને ધનુષ ભણીને જાય। ત્યારે સીતાની ચિંતા થઈ જે રાવણ કરશે કામ। પછી સુધી શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી રાજ હાલે નહીં રાવણ તકી ત્રંબક તમારો આજ। એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એહ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તેહ રાવણે આવી વાત મારી વિષ કરશું ધ્યાન લેસ હાલે નહીં તે ઘણો માર ત્રંબક માય। તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ જાપો હલાવ્યો હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતા પછે અધર પીસે દન રીસે રક્ત લોચન ક્રોધ ધનુષ્ય તે તવ ઉપાડ્યો ઘણું જોર કરીને જોર પર સ્મિત ચાલ્યો અંગથી ઊંચું કર્યો બલવાન ઘણો શ્વાસ ચડ્યો સુરને થયો મન ઘણો અભિમાન। ઉભું કર્યું જવ શિવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય કરી માણેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાજ પૃથ્વી ઉપર પડ્યો દસમો થયો પૂર્ણ પ્રહાર। તે ભડકો સભડો થયો ભણી ઉડી રજતી ધાર રુધિર ચાલ્યો મુખ તપી કચ્છર થયો નિર્ધાર। ઓકાર કરતો બોલ્યો તવ શું ઓ સર વેચન હું દબાવ્યો છું મને કાઢો થાય પીડા ધન અરે જનક મુજને કાઢ વેરો જશે મારો પ્રાણ તો કુંભકરણ ઇન્દ્રજીત તુજને મારશે નિરાધાર। પુર ભંગ કરશે અસુર દારૂ લેશે મારો વે પામું નવો અવતાર જો જાઉં છું તો મુજગે એમ
ચંપાયો રાવણ થયો દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ બહુકાર હોકાર કરતા મુખી રાવણ પીડા પામે તન રે ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે તો વિદ્યાર્થી મિત્રો આજ હમને કવિ પરિચય દેખા ઓર કાવ્ય કા ગાન કિયા કલ માં એક એક લાઇન પર એક કાવ્ય કી સમજૂતી દેખેંગે ધન્યવાદ।